થરાદ તાલુકામાં આવેલા ટોડા ગામમાં આવેલા તળાવમાં આખલો ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા આસપાસના જીવદયા પ્રેમીઓએ એકત્રિત થઈ રેસ્ક્યુ કર્યું હતું. લોકોની જહેમત બાદ પણ તળાવમાંથી આખલાને નીકાળવામાં નિષ્ફળતા મળી હતી. બાદમાં થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને ફાયર ફાઈટરની ટીમ સાથે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. તળાવમાંથી આખલાને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં સફળતા મળી હતી. આખલાને ફાયર ફાઈટરની ટીમ અને સુલતાન મીર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવવામાં આવતા જીવદયા પ્રેમીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. તો આ તરફ મડકા કેનાલમાં આખલાનો મૃતદેહ લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે. છેલ્લા 5 દિવસથી કેનાલમાં પડેલા આખલાનો મૃતદેહ કોહવાઈ જતાં હવે તેમાંથી દુર્ગંધ આવી રહી છે. આ અસહ્ય દુર્ગંધથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ કેનાલના પાણીનો ઉપયોગ ખેતરમાં રહેતા લોકો પીવા માટે કરતા હોવાના લીધે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આખલાને અહીંથી હટાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.